સુરતના પૂણા વિસ્તારમાં હાઈટેન્શન લાઇનના પોલ ખસેડવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા આજે પૂર્વ કોર્પોરેટરે 15 દિવસની ચીમકી ઉચ્ચારી છે. જો આગામી 15 દિવસમાં આ કાર્ય પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં જેડકો કંપનીના હાઈટેન્શન વીજ લાઇનના પોલ વર્ષોથી બંધ હાલતમાં ઉભેલા છે. આ પોલ ખસેડવા માટેની જેડકો કંપની અને પાલિકા બંને ના વિવાદના કારણે પ્રજાને પરેશાન થવાની નોબત આવી છે. પૂણા ગામની મધ્યમાંથી પસાર થતી જેડકોની હાઈટેન્શન વીજ લાઇનને લઈ વારંવાર સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા 2 વીજ પોલ ધરાશાયી થયા હતા, જેમાં એક બાળકીને ઈજા પહોંચી હતી. તો 2 વર્ષ પહેલા પણ હાઈટેન્શન લાઇનના પોલ ધરાશાયી થયા હતા. હાઈટેન્શન લાઇનના કારણે વારંવાર આ વિસ્તારમાં ખૂબ ટ્રાફિક જામ સર્જાય છે, જેથી સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નહીં આવતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિકોએ હાઈટેન્શન લાઇન દૂર નહીં કરાતા વિરોધ કરાયો હતો, જેમાં 15 દિવસનો અલ્ટિમેટમ અપાયો હતો. જો 15 દિવસમાં કોઈ કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ. પ્રશ્ન અહીંયા 2 છે. એક પ્રશ્ન, જે વર્ષોથી બંધ પડેલી જર્જરી હાઈટેન્શન લાઇનો છે, જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી. એ જર્જરી છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક ઘટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી. બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે, એ TP ફાઇનલ થયો. લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ, પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી. તો બંને પ્રશ્નોને લઈ, એક તો હાઈટેન્શન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરી છે એને હટાવવા, બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવાના છે બને, જો 15 દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, આનો કોઈ હલ નહીં આવે, તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી અહીંથી આંદોલન કરશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.